નમસ્કાર મિત્રો, આજે 15 ફેબ્રુઆરી 2019ના કરંટ અફેરમાં હું મુકેશ ડેરવાળિયા એચ યુ સફર પરિવાર વતી આપ સર્વ મિત્રોનું અભિવાદન કરું છું. મિત્રો, જમ્મુ કાશ્મીરના પુલવામા જિલ્લામાં આપણા સીઆરપીએફના 43 જેટલા જવાનો આતંકવાદી હુમલામાં શહીદ થયા છે તેના સ્મરણાર્થે આજે આપણે થોડીક ક્ષણો માટે મૌન રાખી અને ઈશ્વરને પ્રાર્થના કરીએ અને એ લોકોની અસલામતીના લીધે આપણા દેશની સલામતી છે એ આપણે સૌ જાણી શકીએ છીએ. ત્યારે એજ્યુ સફર પરિવાર આ સર્વ મિત્રોને, આ શહીદ થનારા સર્વ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પે છે અને હૃદયપૂર્વક કામના કરે છે કે તેમના પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે. મિત્રો, અહીં જ્યારે આતંકવાદની વાત આવે છે ત્યારે આ આતંકવાદ ફક્ત ભારતનો જ નહીં પરંતુ સમગ્ર વિશ્વનો એક મોટી સમસ્યા બનતી જાય છે. આવા સંજોગોમાં આપની સરકાર અને આપણા વિરોધ પક્ષના નેતાઓ, સમગ્ર રાજકીય પક્ષોએ એકજૂટ થઈને આમાં કોઈ પણ પ્રકારના પોલિટિકલ ઇસ્યુ ઊભા કર્યા વગર એકજૂટ થઈ અને આના વિરુદ્ધ ચળવળ ચલાવવી જોઈએ અને આપણે આશા રાખીએ કે આના ઉપર કંઈક ઠોસ કદમો ઉઠાવાય કે જેથી કરીને ભારતની સુરક્ષા વધારે મજબૂત બને. તો મિત્રો, શરૂ કરીએ આજના કરંટ અફેર. આજના કરંટ અફેરમાં દિન વિશેષમાં છે 15 ફેબ્રુઆરી, એટલે કે ગેલિલિયો ગેલિલીનો જન્મદિવસ. અહીં તમે ઇમેજમાં જોઈ શકો છો કે ગેલિલિયો ગેલિલી એટલે એવો મહાન વ્યક્તિ કે જેમણે સૌ પ્રથમ થર્મોમીટર પણ બનાવ્યું હતું, તેમનો જન્મ 15 ફેબ્રુઆરી 1564માં ઇટાલીના પીસા શહેરમાં થયો હતો. અને પીસા શહેર એટલા માટે જાણીતું છે કારણ કે અહીં પીસાનો ઢળતો મિનારો પણ આવેલો છે. ગેલિલિયો ઇટાલિયન ભૌતિકશાસ્ત્રી, ગણિતશાસ્ત્રી, ખગોળશાસ્ત્રી અને તત્વચિંતક હતો. મિત્રો, આ સિવાય જોઈએ તો ગેલિલિયોએ ડાયલોગ કન્સર્નિંગ ધ ટુ ચીફ વર્લ્ડ સિસ્ટમ નામનું પુસ્તક લખ્યું હતું. ફરીથી અહીં એક નામ જોઈ લેજો, તેમનું પુસ્તક ડાયલોગ કન્સર્નિંગ ધ ટુ ચીફ વર્લ્ડ સિસ્ટમ. તેમણે સૌ પ્રથમ થર્મોમીટર બનાવ્યું હતું. હેન્સ લિપ્રશે કે જેમણે પહેલું ટેલિસ્કોપ બનાવ્યું હતું, પરંતુ તેમાં ગેલિલિયોએ થોડા સુધારા વધારા કરી અને ટેલિસ્કોપ દ્વારા ગુરુના 4 ઉપગ્રહોની પણ શોધ કરાઈ હતી. સ્ટીફન હોકિંગના મત મુજબ આધુનિક વિજ્ઞાનના જન્મ પાછળ ગેલિલિયોનો સૌથી મોટો ફાળો રહેલો છે અને તેમનું અવસાન 8 જાન્યુઆરી 1642ના રોજ થયું હતું. તો મિત્રો, દિન વિશેષ પછી આજના આપણા ગુજરાતના સમાચાર જોઈએ તો મહેસાણા ખાતે નારી સંમેલન યોજાવાનું છે. આજે 16 ફેબ્રુઆરીના રોજ નારી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે, એટલે કે આવતીકાલે. તો આ સંમેલનમાં મહિલાઓમાં નારી અદાલતની સમજ તેમજ મહિલા સશક્તિકરણ અને તમામ યોજના અંગે જાણકારી આપવાનો આ સંમેલનનો હેતુ રહેલો છે. તો આ મહેસાણા ખાતે જે યોજાઈ રહ્યું છે સંમેલન તે કોના દ્વારા આયોજિત છે? તો કે ગુજરાત રાજ્ય મહિલા આયોગ, ગાંધીનગર અને મહેસાણા જિલ્લાના વહીવટીતંત્ર આ બંનેના સંયુક્ત ઉપક્રમે આ આયોજન થઈ રહ્યું છે. મિત્રો, અમારા એજ્યુ સફર ચેનલને શેર કરવાનું, સબસ્ક્રાઇબ કરવાનું અને લાઇક કરવાનું ન ચૂકતા કરંટ અફેરમાં આગળ વધીએ. તો સીએમ વિજય રૂપાણી તરણેતર ખાતે સુજલામ સુફલામ જળ સંગ્રહ યોજનાનો શુભારંભ કરવાના છે. તરણેતર સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું છે. તરણેતર ખાતે સુજલામ સુફલામ જળ સંગ્રહ યોજના આજે, એટલે કે 15 ફેબ્રુઆરીના રોજ આપણા માનનીય સીએમ ખુલ્લી મૂકવાના છે. તો વિશ્વવિખ્યાત તરણેતરના મેળાના સ્થળ નજીક આ કાર્યક્રમ યોજાઈ રહ્યો હોય ત્યારે તરણેતર વિશે આપણે કેટલીક માહિતી જોઈએ. તો ત્યાં ત્રિનેત્રેશ્વર મહાદેવનું મંદિર પણ તરણેતરમાં આવેલું છે. આ સિવાય એવી લોકમાન્યતા છે કે અર્જુને મત્સ્ય વેધ પણ અહીં જ કર્યો હતો. આ સિવાય તરણેતર ભાદરવી ચોથ, પાંચમ અને છઠના દિવસે ઉજવાતો મેળો તેમ બહુ મોટી સંખ્યામાં ભરાય છે. વિદેશી પર્યટકો પણ તેની મુલાકાત લે છે. ગ્રામીણ ઓલિમ્પિકનું પણ ત્યાં આયોજન થાય છે. અને આ જે ત્રિનેત્રેશ્વર મહાદેવનું મંદિર છે તેની આસપાસ 3 કુંડ આવેલા છે. બ્રહ્મા કુંડ, વિષ્ણુ કુંડ અને શિવ કુંડ, આ 3 કુંડ પણ ત્યાં આવેલા છે.
તો તરણેતર આપણી ભાતીગળ સંસ્કૃતિનો મેળો અને છત્રી માટે ખાસ પ્રખ્યાત છે એની વિશે પણ આપણે માહિતી હોવી જોઈએ. કરંટ અફેરમાં આગળ વધીએ તો નેશનલ કક્ષાના સમાચારમાં બિહાર હાઇલાઇટમાં છે. કારણ કે બિહાર સરકારે રાજ્યના 60 વર્ષથી વધુ વયના તમામ વરિષ્ઠ નાગરિકો માટે સાર્વત્રિક પેન્શન યોજના શરૂ કરી છે. અને જ્યારે બિહારની વાત આવે ત્યારે બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારે આ યોજનાની જાહેરાત કરી છે. આ સાર્વત્રિક પેન્શન યોજના મુખ્યમંત્રી વૃદ્ધજન પેન્શન યોજના તરીકે ઓળખાશે. બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારે આગામી 1 એપ્રિલથી આ યોજના અમલમાં મૂકવાની જાહેરાત કરી દીધી છે. અને આ પેન્શન યોજના દ્વારા સરકારી નોકરીમાંથી નિવૃત્ત થયેલા સિવાયના બાકીના તમામ વ્યક્તિઓને વડીલોને દર મહિને 400 રૂપિયા પેન્શન આપવામાં આવશે તેવી જાહેરાત કરી છે. હાલમાં વૃદ્ધ નાગરિક પેન્શન યોજના હેઠળ માત્ર બીપીએલ કુટુંબના જે વૃદ્ધો હતા તેમનો જ સમાવેશ થતો હતો, પરંતુ 1 એપ્રિલથી થોડોક સુધારો કર્યો છે. પ્રસાર માધ્યમમાં નિયમિત સેવા બજાવતા અને બીજું કોઈ પેન્શન નહીં મેળવતા પત્રકારો માટે પણ BPSY એટલે કે બિહાર પત્રકાર સન્માન યોજના હેઠળ આ લોકોને પેન્શન આપવામાં આવશે. અને 60 વર્ષથી વધુ વયના પત્રકારો માટે પણ માસિક 6000 રૂપિયાના પેન્શનની જાહેરાત કરી છે નીતિશકુમારે. આ યોજનાનો પણ 1 એપ્રિલ 2019થી જ અમલ થવાનો છે. તો આપણને બિહારની આ યોજના વિશે ખાસ ખ્યાલ હોવો જોઈએ. ત્યાર પછી જોઈએ આજના નેશનલ ન્યૂઝ. તો આજે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનો શુભારંભ થવા જઈ રહ્યો છે. છેલ્લા ઘણા દિવસોથી મેક ઇન ઇન્ડિયા અંતર્ગત બનેલી આ ટ્રેન 18 નામ બદલીને કર્યું વંદે ભારત એક્સપ્રેસ, એનો આજે આપણા પીએમ નરેન્દ્રભાઈ મોદી તેને લીલી ઝંડી આપી અને પ્રસ્થાન કરાવવાના છે. તો એના વિશે ન્યૂઝ જોઈએ. તો પીએમ નરેન્દ્રભાઈ મોદી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી ફરકાવી પ્રસ્થાન કરાવશે. કઈ જગ્યાએથી લીલી ઝંડી ફરકાવશે? દિલ્હીથી. કયા સ્થળ સાથે જોડાયેલું છે? વારાણસી. તો દિલ્હીથી વારાણસી વચ્ચે દોડનારી આ ટ્રેનની ઝડપ 160 કિલોમીટર પ્રતિ કલાકની છે. અને બીજી વિશેષતા એ છે કે વચ્ચે આવતા કાનપુર અને પ્રયાગરાજને પણ આ ટ્રેન સાંકળી લેશે. તો આ ટ્રેન દિલ્હીથી કાનપુર, કાનપુરથી અલ્હાબાદ એટલે કે પ્રયાગરાજ, ત્યાંથી થઈને વારાણસી સુધીનો પ્રવાસ 8 કલાકમાં પૂર્ણ કરશે. આ ટ્રેન ભારતની સૌથી ઝડપી રેલગાડી છે, જે દર કલાકે 160 કિલોમીટરની ઝડપે આપણને પ્રવાસ કરાવવાની છે. આ ગાડી સોમવાર અને બુધવાર સિવાય ચલાવવામાં આવશે. 2 દિવસ હોલિડે છે. વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં 2 એક્ઝિક્યુટિવ ક્લાસના 2 કોચ ઉપરાંત 14 એર કન્ડિશન કોચ રહેશે. હવે અહીંયા આપણી વંદે ભારત એક્સપ્રેસની વિશેષતાઓ પણ અહીં શરૂ થઈ જાય છે. કેવી કેવી વિશેષતાઓ ધરાવે છે આ ટ્રેનના ડબ્બાઓ? ઓટોમેટિક દરવાજાઓ, દ્રશ્ય શ્રાવ્ય માધ્યમથી મુસાફરોને માહિતી આપવાની વ્યવસ્થા અને વાઈફાઈની સુવિધા ધરાવતી હશે. આ ટ્રેન સંપૂર્ણ રીતે ભારતમાં બનાવવામાં આવેલી પ્રથમ ટ્રેન છે. આ ટ્રેનનો ફાયદો એ છે કે તે 30% વીજળીની બચત પણ કરશે. આ ઉપરાંત વંદે ભારત એક્સપ્રેસની અંદર બાયો ટોયલેટનો પણ સમાવેશ થાય છે. આજના ઇન્ટરનેશનલ ન્યૂઝ જોઈએ તો વર્ષ 2018માં સૌથી વધુ દાન આપનારા 50 અમીરોની યાદી જાહેર થઈ છે. તો મિત્રો, 50 એવા વ્યક્તિઓ કે વિશ્વમાં સૌથી વધુ દાન આપનારા હોય અને એમાં એમેઝોનના સીઈઓ જેફ બેસોસ પ્રથમ ક્રમે છે. કેટલું દાન આપ્યું છે? તો જેફ બેસોસે 14,200 કરોડનું દાન આપ્યું છે અને તેને લીધે તેઓ પ્રથમ ક્રમે છે. તો મિત્રો, દુનિયામાં સૌથી વધુ દાન આપનાર તરીકે જેફ બેસોસ જાહેર થયા છે. જેફ બેસોસ એમેઝોનના સીઈઓ છે. દાન આપ્યું છે 14,200 કરોડ. આ યાદી અમેરિકાના કોર્નલ ઓફ ફિલાન્થ્રોપી મેગેઝિન દ્વારા જાહેર કરવામાં આવી છે. ત્યાર પછી આર્જેન્ટિનાના આપણે આંતરરાષ્ટ્રીય સમાચાર જોઈ રહ્યા છીએ. તો તાજેતરમાં જ તે આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ ભારતની સત્તાવારે મુલાકાતે આવવાના છે. તો આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ મોરિસિઓ મેક્રી, જે તમે ઇમેજમાં જોઈ શકો છો, મોરિસિઓ મેક્રી, તેઓ ભારતની મુલાકાતે આવનાર છે. તો તેઓ 3 દિવસની ભારતની મુલાકાતે
17 ફેબ્રુઆરીના રોજ આવશે તેઓ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને પીએમ શ્રી નરેન્દ્રભાઈ મોદીને પણ મળવાના છે. ત્યાર પછી આ આવનાર રાષ્ટ્રપતિ ભારત અને આર્જેન્ટિના વચ્ચે પરમાણુ, અવકાશ, કૃષિ, વિજ્ઞાન સહિત વિવિધ ક્ષેત્રોમાં મજબૂત દ્વિપક્ષીય સંબંધો છે. એવી જ રીતે બંને દેશો વચ્ચેનો વેપાર આશરે $3 અબજ જેટલો છે અને આવા મજબૂત સંબંધો વચ્ચે આ રાષ્ટ્રપતિ ભારતની મુલાકાત લઈ રહ્યા છે. ત્યારે આર્જેન્ટિનાની રાજધાની વિશે આપણે ખ્યાલ હોવો જોઈએ. આર્જેન્ટિનાની રાજધાની છે બ્યુનોસ આયરસ પણ કહેવાય છે. આર્જેન્ટિનાનું ચલણ છે આર્જેન્ટિન પેસો. તો આ આપણને આજના એજ્યુ સફર કરંટ અફેરને અહીં પૂર્ણ કરીએ એ પહેલાં એક નમ્ર વિનંતી કે જો તમે અમારી ચેનલને અત્યાર સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, શેર કરો કે જેથી કરીને તમામ વિડીયોની અપડેટ આપણને ફ્રી ઓફ કોસ્ટ મળતી રહે. અને એવી જ અભ્યર્થના સાથે આપણે CRPFના જવાનોને ફરી એકવાર શ્રદ્ધાંજલિ અર્પિત કરી અને આજના વિડીયોને પૂર્ણ કરીએ. ધન્યવાદ.